પુલવામા આતંકી હુમલો થયો હતો, જેમાં 40 જેટલા જવાનો શહીદ થયા હતા, જેના પગલે ઠેર ઠેર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો બીજી તરફ અમુક જગ્યાએ રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો. તો આ તરફ પાસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું કે તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે સીઆરપીએફને પૂર્ણ સૈનિક દળ બનાવવો જોઈએ. જો કે સીઆરપીએફ અર્ધસૈનિક દળ ગણાય છે. સરકારી રેકોર્ડમાં સીઆરપીએફ જવાનોને શહીદોમાં સ્થાન મળવું જોઈએ.